મિત્રો આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હું છું આપની ચૈતી એન્કર પાયલ બામણિયા સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ હરમે સત્યની સાથે ઉપલેટાના ચીખલિયામાં કચરાની મગજમારીમાં ફાયરિંગ મારામાર હાલના સમયમાં લોકોની સહનશક્તિ ઓછી થઈ રહી છે અને નાની નાની સમસ્યા અને વિવાદમાં ગુસ્સો કરીને ગુના પણ આચરતા પણ અચકાતા નથી આવી જ એક ઘટના રાજકોટ જિલ્લાના ઉપલેટાના ચીખલિયા ગામમાં બની હતી જ્યાં માત્ર કચરાના ઉકરડાની બાબતમાં બે જૂથ વચ્ચે તલવારધારી અને ધીંગાણું અને એમાં ફાયરિંગ પણ થયું અને હાલ આરોપીઓ ઉપલેટા પોલીસના કબજામાં છે ઘટના છે ઉપલેટા તાલુકાના ચીખલિયા ગામની છે અહીં બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી અને તેના માટે ઉપલેટા પોલીસ દ્વારા 10 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરેલ શું છે બાબત આવો જોઈએ આ અહેવાલમાં ચીખલિયા ગામ રહેતા અને ફરિયાદી એવા કુલદીપસિંહ જાડેજા તેના ઘર અને ખેતરની વચ્ચે હુમલાખોરો આરોપી કચરો નાખવાની જગ્યાએ છાણનો ઉકરડો જમા કરેલ હતો અને મોટા જથ્થામાં ભેગા થયેલ છાણના ઉકરડા બાબતે કુલદીપસિંહે આરોપીને છાણનો કચરો ઉપાડી લેવા વારંવાર કહ્યું હતું પરંતુ છાણનો કચરો ઉપાડ્યો ન હતો જેને લઈને ફરિયાદી કુલદીપસિંહે લોડર અને ટ્રેક્ટરને ઉપાડી લીધો હતો જેને લઈને હુમલાખોરોએ વિવાદ કર્યો હતો અને કુલદીપસિંહ ઉપર હુમલો કરવાનો મોકો મળ્યો અને કુલદીપસિંહ જાડેજાના ઘરે 10 વ્યક્તિઓએ ટોળકી લઈને ધારિયા તલવાર થોકા લઈને આવ્યા હતા અને કુલદીપસિંહ અને તેના પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં કુલદીપસિંહ અને તેના સાથીદારો રાજદીપસિંહ પ્રવીણસિંહ અને ભદ્રપાલસિંહ ઉપર હથિયાર સાથે આવેલ શખ્સોએ હુમલો કર્યો હતો અને આ હુમલામાં ઘવાયા હતા હુમલાના બચાવમાં રક્ષણ માટે કુલદીપસિંહના જૂથ તરફથી લાયસન્સવાળી રિવોલ્વરમાંથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું ઝપાઝપીમાં રિવોલ્વર પડી ગઈ હતી અને તે હુમલાખોરો આરોપીએ લૂંટી લીધી હતી કોણ છે હુમલાખોર આરોપીઓ કુલદીપસિંહ અને તેના સાથીદારો ઉપર હુમલો કરનાર અમીન મુસા નારેજા સહિત અન્ય 9 આરોપી હતા જેમાં કાદર નારેજા હુસેન કાતિયાર મુસા કાસમ નારેજા ઝાહિદ નારેજા તોહિદ નારેજા રિઝવાન નારેજાની ધરપકડ કરવામાં આવી હતી ઉપલેટા પોલીસે 10 આરોપીને પકડીને તેની પાસેથી હથિયાર સાથે લૂંટેલ ઉપલેટાનું જે ચીખલિયા ગામ છે ત્યાં એક મારામારીની ઘટના બની હતી અને ઘણા બધા શખ્સોને આ બાબતે અટકાયત પણ કરવામાં આવી છે ઘટના શું હતી અને કઈ બાબતથી આખી ઘટના બની હતી ઉપલેટા પોલીસ સ્ટેશનના ચીખલિયા ગામમાં એક મારામારીની ઘટના હતી જેમાં જે ઘટનાનું કારણ હતો એમાં જે છાણનો ઉકરડો હોય એ ઉકરડા બાબતમાં જે જગ્યા રાખવામાં આવેલ હતો એ જગ્યાની કારણ આ જો છે ઘટનાનો બનાવ બનેલ હતો જેમાં જો બે પાર્ટી હતી એ બંને પાર્ટીમાં જે વાતચીત ચાલતી હતી એ વાતચીતમાં કોઈ એનો સમાધાન નહીં આવ્યો જેના લીધે ઉશ્કેરાયના કારણે એ આરોપી જો છે એ જો ભોગ બનાર હતા એ ભોગ બનારને મારવાનો ચાલુ કર્યો અને એના પછી આમાં જો બનાવ બન્યો એમાં પછી ગામના જે આરોપી સાથે જે બીજા લોકો આવ્યા એ બીજા લોકો મળીને ત્યાં જો બીજા વધારાના ભોગ બનનાર હતા એ ભોગ બનનાર અને બધા આરોપી વચ્ચે જો છે એમાં મારામારીની ઘટના બની સાહેબ આરોપી કોણ છે કઈ જગ્યાએ બન્યું હતું એવું શું ને એવું બધું મોટું ક્યુ કારણ હતું કે જેના લઈને આ મારામારી અને બની ગઈ અને કેટલા લોકો આમાં ઇન્જર્ડ થયેલા હતા કઈ કઈ કલમો હેઠળ એમને અટકાયત કરવામાં આવેલી છે અને હાલ શું તપાસ કરે છે એમાં જે જો એફઆઈઆર દાખલ થઈ છે આ એફઆઈઆર જો છે આઈપીસીની કલમ 307 324 અને 395 અને જ્યારે બનાવ બન્યો ત્યારે જેમ જેમ આમાં વાત ચાલતી હતી તો ઘણા બધા લોકો ભેગા થઈ ગયા હતા ત્યાં તો એમાં ટોટલ જે એફઆઈઆર દાખલ થઈ છે 307 એમાં 10 આરોપી છે જેમાં મુખ્ય આરોપી અત્યારે અમીન મુસાભાઈ નારેજા છે અને બીજા 9 આરોપી પણ છે બધાની અટકાયત પણ થઈ ગઈ છે અને જ્યારે બનાવ બન્યો ત્યારે એક જો ભોગ બનનાર પાર્ટી હતી એના એના પાસે લાયસન્સ રિવોલ્વર પણ હતી આ જે આરોપી ભેગા થયા તો એને લાયસન્સ રિવોલ્વરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો જેમાં હવામાં ફાયરિંગ કરી હતી પણ આરોપી આ
રિવોલ્વરને નીચે ગિરાવીને પછી લૂંટી લીધી હતી, એને પણ કબજે કરવામાં આવી લીધી છે અને અત્યારે જે તપાસ ચાલુ છે અને બધા 10 આરોપી અટક થઈ ગયેલા છે.